بغوان نيجا اكشار بشدم مهاراج نيجا غناتيتان سوي مهاراج نيجا بغاجي مهاراج نيجا ساستر جي مهاراج نيجا يوغي جي مهاراج نيجا ભગવાન સ્વામિનારાયણનો પ્રતાપ કે આ પૃથ્વી પર આવ્યા, એમને આપણને એમનું આ જ્ઞાન ને બધું આપ્યું છે ને, એ પરંપરા શાસ્ત્રી મહારાજ યોગીજી મહારાજે આપણને જે વાત દ્રઢતા બધી સમજાય છે, બ્રહ્મને પરબ્રહ્મ અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન સાથે ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ, આપણા સ્વભાવ જાય, આપણા વ્યસનો જાય, આપણી કુટેવો જાય અને આપણામાં સારા સંસ્કાર રહે અને આપણે પણ એ માર્ગે ચાલીએ અને બીજાને ચલાવીએ એવું જે એમને આપણને માર્ગદર્શન આપ્યું છે, એ માર્ગદર્શન અત્યારે આપવા કરી રહ્યા છીએ કે જેથી કરીને એ પુરુષો પણ રાજી થશે, તમારો સંસાર પણ સુખમય થશે અને બીજા રીતે બાળકોને પણ સારા સંસ્કાર મળશે, તો એ પણ એક મોટો સેવા થાય. એટલે કોઈ પણ વસ્તુ છે કે માણસને હમણાં કહ્યું ને, સ્વભાવ મૂકવા, દૂષણો મૂકવા, આ બધું તો ગર્વ છે, પણ માણસને પોતાને દીકરા આપવા એ બહુ કઠિન છે. કારણ કે એને પોતાની આશા હોય કે દોકરો ભણાવી ગણાવીને તૈયાર કર્યો હોય તો આપણે વૃદ્ધાવસ્થામાં આપણી સેવા કરશે, આપણને એ કરશે, એટલે ઈચ્છા હોય. એટલે સ્વાભાવિક રીતે દીકરાની વાત કરો નહીં કે કાં તો લાખ ડોલર આપી દઈએ પણ છોકરાને ના આપવાનું હોય. પણ જ્યારે જીવમાં આપણે બધાને સત્સંગ થયો છે, અમારે જ્યારે આ જ્ઞાન થયું છે અને એ પ્રમાણે જે વાત છે એના થકી તમને થયું કે આ બધું આપણું કશું જ છે નહીં, ભગવાનનું છે. આપણે બધી વસ્તુ છે પણ છતાં આપણી વસ્તુને જેટલું ભગવાનને અર્પણ કરીએ, જેટલું સમાજ સેવા ઉપયોગી માટે કરીએ, જેટલું આપણે ધર્મને માર્ગે સારી રીતે કાર્ય થાય એ અગત્યની વસ્તુ છે. અને એ જીવમાં જ્યારે સમજાયું કે આ વસ્તુ સારી છે અને સારા માર્ગે જો જતા હોય દીકરા, કારણ કે આજે દીકરા આપણે સાચવવા બહુ કઠિન છે, યુવાન અવસ્થાવાળામાં છોકરા છોકરીઓ બેની વાત કરીએ કે આજે પણ બહુ જ એક જાતનું દુઃખ થાય એવી વસ્તુ છે અને બધાને અનુભવ પણ છે કે એવા માર્ગે ચડી જાય છે, તો એ માણસોની અંદર જે આ સંસ્કાર આવે એ છોકરા છોકરીઓ બધાની અંદર કે એ તમારાની અંદર જો એક જ્ઞાન થયું છે તો એને પણ પ્રેરણા મળે છે. અને એ પણ સાધુના સમાગમમાં આવવાથી આજે બાળકો આમાં વ્રત કરે છે, તપ કરે છે, માળા કરે છે, ઉપવાસ કરે છે, આ બહુ આપણને લાગે સામાન્ય પણ બહુ જ અત્યારે અહીંયા દેશની અંદર બહુ જ રિદ્ધિ સિદ્ધિ છે, બધી જ રીતનું ફ્રી છે, જે ખાવું હોય ખાઓ, જે ફરવું હોય ફરો, ગમે ત્યાં જાઓ, કોઈ કોઈને રોકે એમ નથી. એવા સમયની અંદર પણ આ જે છોકરાઓ પોતે સાધુ થવા માટે આવે એ બહુ મોટી વાત છે, એના મા બાપ રાજી થઈને પાછા આપે છે કે એ બનું કહું પૈસા આપી દેવાને બીજું કંઈ આપીએ, પણ આ બહુ મોટી વાત છે. તો એનું કારણ શું છે કે આપણે આ જ્ઞાન સાચું છે, આપણે મળ્યા છે જે શાસ્ત્રી મહારાજ યોગીજી મહારાજ એ સાચા છે, ભગવાન સ્વામિનારાયણ સાચા છે, એમના જે આદેશો આપણને આપ્યા છે એ પણ આપણા માટે બહુ સારા છે, અને એ આદર્શો આપણા જીવનમાં ઉતરે તો આપણને શાંતિ થાય, એવી રીતનું આ આપણા પ્રત્યે છે કે આપણી આ સમર્પણની ભાવના એના તકરીને આપણે પોતે તો ભગવાનની આજ્ઞા પ્રમાણે ગ્રસ્તમાં રહીને સેવા ભક્તિ નિયમ ધર્મ આપણે પ્રમાણે આ મંદિરમાં આવું ઉત્સવો કરો, આ કરું તે કરું, એ બધું આપણે કરીએ છીએ અને એનાથી આપણને એવું બળ મળ્યું છે, નિયમ ધર્મ આજ્ઞા ઉપાસના બે વસ્તુ દ્રઢ કે જેટલી ભગવાનની આજ્ઞાની ઉપાસના દ્રઢ થાય, જેટલા નિયમ ધર્મ આપણા જીવનો દ્રઢ થાય એટલો આપણને જગતથી વૈરાગ થાય છે, જગતનો મોહ છૂટે છે, જગતની આસક્તિ છૂટે છે અને આપણે એ રીતે ભગવાનને રાજી કરવા માટે આપણે હંમેશા તત્પર રહીએ છીએ અને એ રીતે આપણા બાળકોને પણ આપણે સંસ્કાર આપીને કરીએ છીએ, તો આ મોટો આપણું કાર્ય દિવસે દિવસે વૃદ્ધિને પામ્યું છે. એનું મુખ્ય કારણ એ છે કે શાસ્ત્રી મહારાજ યોગી મહારાજ જેવા એક સાધુતા એમની અંદર
એક જ એમને પોતે સાધુતાનો માર્ગ રાખ્યો હતો કે આ જગતનો મોહ નહીં, મમતા નહીં, આશક્તિ નહીં, કોઈ પણ પ્રકારનો બીજો નહીં, દરેકનું ભલું થાય, દરેકનું સારું થાય, દરેકનું કલ્યાણ, એમાં કોઈ નાત જાત ભેદ ધર્મના કોઈ રાખ્યા નથી, ગમે ધર્મનો, ગમે નાતનો, ગાતનો, કોઈ દેશનો, તો એ બધાનું સારું થાય. અને એ રીતે એમની ભાવના હતી એટલે માણસોની અંદર એટલો એમને પછી આ પ્રમાણે વાતોચીતો કરી અને એવો પ્રેમ આપ્યો. આજે બાળકોને બીજા ઘરની અંદર આપણે છે કે પ્રેમ નથી મળતો એટલે ઘણી રીતે માણસ છોકરાઓ બગડે, પણ પ્રેમ એ બહુ અગત્યની છે, કે એને વાલ કરવું એ અગત્યની છે. તમે સાંજે થોડા રાતની જે ઘર સભાની વાત કરીએ છીએ એ ઘર સભાને કરવાથી અને આ રીતના નિયમોને પાળીને કરવાથી આપણો આ સત્સંગ વધ્યો છે અને સાધુતા, જોકે મારા શાસ્ત્રીમાની સાધુતા હતી કે કોઈનું દુઃખ કરવું ને કોઈને ત્રાસ નહીં, બધા ધર્મોને આદર આપીને પોતે આ વાત કરી છે, તો એનાથી લોકોને પ્રેમ થયો છે, ઉત્સાહ થયો છે. એટલે બાળકોને જેટલો પ્રેમ આપીએ એટલા એને આપણા તરફ અને આ સત્સંગમાં પાછા આવે છે. તો અત્યાર સુધીનો જે આખો કાર્ય આપણે વધ્યું છે અને હજુ વધવાનું છે, બધાની ઈચ્છા પણ છે, આપણી ઈચ્છા છે, અને જોગી મહારાજે આપણને આશીર્વાદ આપ્યા છે. જોગી મહારાજે આશીર્વાદ આપ્યા છે કે આખા બ્રહ્માંડમાં સત્સંગ કરાવો, એમના સંકલ્પ બહુ મોટા છે. પહેલું તો મહારાજથી જ લઈએ, મહારાજ પણ, મહારાજ શ્રીજી મહારાજ પણ સંકલ્પ કર્યો છે, ભગવાન સાક્ષાત એમને ત્યાં અધોરાજીના વર્ણ છે કે આ પ્રમાણે કેટલી મનવારો ભરવી, એક મનવારમાં હો ભગવાન આવી જાય અને એવું બધું ગણતરી કરીએ તો કરોડ અબજો માણસની વાત થઈ જાય. એટલે શ્રીજી મહારાજે સંકલ્પ કર્યો છે કે મનવારો ભરીને કરવું, ઘણે તેવા બધા મને કરીને, પણ ભગવાનનો સંબંધ કરાવી દેવો, એનું કલ્યાણ કરવાની વાત કરી છે. ગુણાત્યાન સ્વામીએ પણ કહ્યું છે કે આ પ્રમાણે સત્સંગ હજારો કરોડ કામ બગાડીને એક મોક્ષ સુધારો, એમને કરોડની વાત કરી છે. કારણ કે એની મહત્તા એ હતી એમની પાસે અને એ પોતે આવા સમર્થ હતા એટલે આવા સંકલ્પ કરી શકે. કારણ કે આપણે તો શું સંકલ્પ કરી શકીએ, આપણે મનુષ્ય છે, મનુષ્યના સંકલ્પ કેટલા થાય, બહુ થાય. તો મને આ એક હું કરોડપતિ બની જાઉં, અબજોપતિ બની જાઉં, એથી આગળ તો શું થાય, પણ આપણા સંકલ્પ છે એટલા છે, પણ અમને તો એટલા બધા છે કે જે આપણી આપણાની અંદર આપણે સમજી ના શકીએ અને મનાઈ ના શકીએ એવા સંકલ્પો છે. એ પ્રમાણે મારા ગુણાત સ્વામી કે કરોડ કામ બગાડીને એક મોક્ષ સુધારવું, મોક્ષ એટલે આપણા જગતની અંદર મોહ છે, મમતા છે, આશક્તિ છે આ જગતની, એ નીકળી જાય અને ભગવાનને વિશેની આપણી આત્મીયતા થઈ જાય, ભક્તિ થાય અને એ પ્રમાણે સમજાય તો બધું છૂટે છે. સાચી વસ્તુ સમજાય તો ખોટી નીકળી જાય, સાચી વસ્તુની સમજણ પડે તો આપણે નીકળી જાય. કેમ દરેક વસ્તુની અંદર સાચું ખોટું બે હોય છે, સંત અસંત પણ હોય છે, તો જેવા સાચા સંત મળે તો અસંતમાંથી આપણી અશ્રદ્ધા થાય અને ખોટું છે તે પણ આપણા જીવમાંથી નીકળી જાય છે. તો એવી રીતે આ સત્સંગ કરવાથી આપણને થાય છે. એટલે સ્વામીએ પણ કહ્યું કે કરોડ કામ બગાડીને મોક્ષ સુધારો. શાસ્ત્રી મહારાજે પણ આવો સંકલ્પ છે કે આ અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન છે એ દરેક મનુષ્યો સમજે અને એમના જીવન વિશે દ્રઢતા થાય. અને એ પણ જોગી મહારાજે તો બ્રહ્માંડની વાતો કરી.